દમણ દારૂ પીવા માટે ચાર વ્યક્તિ એક કાર લઈને ગયા હતા જેમાં કારમાં પોલીસ લખેલું બોર્ડ મારવામાં આવ્યું હતું કારમાં સવાર એક વ્યક્તિ સુરતના અમરોલી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને જે રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા ત્યારે સુરતના કાપોદરા પોલીસ મથકની બાજુમાં આવેલ કલાકુંજ સોસાયટીની બહારના રોડ ઉપર એક બાઇક ચાલકને ટક્કર મારી હતી જ્યાં બનાવ બનતા લોક ટોળું ભેગું થઈ ગયું હતું

જગદીશ પ્રતાપ કટારા હજુ પણ ફરાર છે જેને પકડી પાડવા માટે કાપોદ્રા પોલીસે તજવીજ હાથ ધરી છે હાલ તો કાપોદ્રા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂનો જથ્થો અને કાર કબજે કરી હતી પરમ દિવસે મોડી રાત્રિના સમયે એક સ્વિફ્ટ ગાડીના ચાલકે એક મોટરસાયકલ સાથે કાપોદ્રા વિસ્તારમાં અકસ્માત કરેલો અકસ્માત થયો એ વખતે લોકોનું ટોળું ભેગું થઈ ગયેલું અને આ ફોર વ્હીલ ગાડીમાં બેઠેલા માણસો બાબતે તપાસ કરેલી ફોર વ્હીલ ગાડીમાં ચાર જેટલા માણસો બેઠેલા હતા અને એ ચારેય જણા દારૂ પીધેલા હોવાની રજૂઆત થયેલી એ દરમિયાન કાપોદરા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગયેલી તો એ વખતે ચાર પૈકી ત્રણ આરોપીઓ ભાગી ગયેલા અને એક આરોપી સ્થળ ઉપર મળી આવેલો એની હાજરીમાં ફોર વ્હીલ ગાડીની તપાસ કરતા એમાં વિદેશી દારૂની જુદી જુદી બોટલો મળેલી રૂપિયા તેત્રીસો ને નો મુદ્દામાલ વિદેશી દારૂનો જણાયેલો તપાસ દરમિયાન તો પકડાયેલ આરોપી વિરુદ્ધ દારૂનો અને મુદ્દામાલ રાખવા બાબતનો અને નાસી ગયેલા ત્રણ આરોપીઓ જે છે એમાં ધવલ ગરાછીયા એક અમરોલી પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પ્રોબેશનર એસઆઈ તરીકે ફરજ બજાવે છે જગદીશભાઈ પ્રતાપભાઈ કટારા અને ટકા નામના ઈસમ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હવે એ પૈકી આ જે ત્રણ એ ત્રણ આરોપીઓ વોન્ટેડ છે એના મળી આવે એ વિstળો તપાસ કરતા બીજા બે આરોપીઓ ધવલ ગરાશિયા અને ટકા નામનો ઈસમ જે છે એ પકડાઈ ગયેલો છે જ્યારે આ પોલીસ કર્મચારી જગદીશ કટારા છે હાલ સુધી વોન્ટેડ છે એને શોધીને એની ગુનાના કામે ધરપકડ કરવાની કાપોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરેલી છે લોકો તો દારૂનો વ્યવસાય અને પીવાનું કામ કરી રહે છે પરંતુ આમાંથી પોલીસ પણ બાકાત નથી રહી ત્યારે દમણ થી દારૂની પોલીસ પણ હેરાફેરી કરી રહ્યા હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે ત્યારે તાત્કાલિક ધોરણે કાપોદરા પોલીસે આરોપી પોલીસ પકડી પાડે તે જરૂરી બન્યું છે કેમેરામેન અનિલ પાટીલ સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત હાલ વાતાવરણમાં પલટો આવતા તેની માઠી અસર પાક પર પડી છે ત્યારે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે અને જેના પગલે ગૃહણીય ભારે હાલાકીનો સામનો કરવો પડે છે હાલ શિયાળાના ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થવા પામે છે ત્યારે આ વખતે દિવાળી પછી પણ ચોમાસું યથાવત રહેતા શાકભાજીના ભાવમાં ઘટાડાને બદલે વધારો જોવા મળ્યો છે ત્યારે ડુંગળીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે ગયા વર્ષે આ મોસમમાં ડુંગળીનો ભાવ દસ રૂપિયાથી પંદર રૂપિયા કિલો હતો જ્યારે આ વર્ષે તેનો ભાવ ચાલીસથી પચાસ રૂપિયા જેટલો છે અને સીધી અસર ગૃહિણીના બજેટ પર પડી છે ગૃહિણીઓ મોટા ભાગના શાકમાં ડુંગળીનો ઉપયોગ કરે છે ત્યારે આ ડુંગળીનો ભાવને કારણે તેમણે હાલાકીનો સામનો કરવો પડે છે કમોસમી વરસાદને કારણે સાહીઠ ટકા ડુંગળીનો પાક નાશ થવાથી આ ભાવ વધારો જોવા મળ્યો છે ત્યારે મધ્યમ વર્ગને આ ભાવ વધારાનો સીધો માળ પડે છે મેહાલી પટેલ ગુજરાત ન્યૂઝ સુરત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા કેનાલ રોડ પર આવેલ સોસાયટી પાસે બમણો વેરો ઉઘરાવ્યા બાદ પણ

અહીં બિલ્ડરો તથા ગ્રામ પંચાયત કે જેમને આકરણી ઉપર મિલકત ચડાવી છે તેઓ દ્વારા પણ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી જેથી અહીં રહેતા રહીશોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે નહેર રોડ પર રહેતા રહીશો દ્વારા બગુમરા ગ્રામ પંચાયત કચેરીએ જે વારંવાર બિન અધિકૃત બાંધકામ રોકવા સાથે રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં બગુમરા ગ્રામ પંચાયત દ્વારા નહેર રોડ પરની વસાહતમાં પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હતી ને બિન અધિકૃત બાંધકામોને પ્રોત્સાહન આપતા હોય તેમ બગુમરામાં સેંકડો બિન અધિકૃત બિલ્ડિંગો બનવા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કાયદેસરની કરવામાં ન આવતા આજ રોજ નહેર રોડ વિસ્તારના લોકો મહિલા બાળકો સાથે બેનર લઈ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને બગુમરા ગામેથી રેલી કાઢી પલસાણા તાલુકા પંચાયત કચેરીએ પહોંચી ત્યાં ધરણા કરવામાં આવ્યા હતા અને જો આગામી દિવસોમાં તેમની માંગણી ન સંતોષાય તો જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણા કરવાની ચીમકી ત્યાંના રહીશો દ્વારા આપવામાં આવી હતી અમિત ચાવડા ગુજરાત ન્યૂઝ બારડોલી આ વખતે સુરતીઓને પોક મોડેથી અને તે પણ ઊંચા ભાવે મળવાની સંભાવના છે આમ તો શિયાળાની સિઝનની શરૂઆત જ પોંકનું આગમન થતું હોય છે પણ આ વખતે કમોસમી વરસાદે પોકની સિઝન બગાડી છે અને જેના પગલે સુરતીઓ માટે દર વર્ષ કરતાં એક માસ સીઝન મોડી શરૂ થાય છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ કમોસમી વરસાદને નિલાસની લીધે ચાલુ વર્ષે પોકના ઉત્પાદનમાં ત્રીસ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે એટલું જ નહીં દર વર્ષ કરતા ભાવો પણ ઊંચા જવાની હાલ સંભાવના વર્તાઈ રહી છે શહેરમાં દર વર્ષે નવેમ્બરની શરૂઆતમાં પોંખનું વેચાણ શરૂ થઈ જતું હોય છે ત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદને લીધે સિઝન એક માસ મોડી શરૂ થઈ છે દર વર્ષે સિઝનમાં ઓછા લીલાશ ધરાવતો પોંખ જોવા મળે છે શરૂઆતમાં પોંખના ભાવ પણ વધુ હોય છે અને જેમ શિયાળો જામે તેમ વાનની જુવારનું ઉત્પાદન પણ વધતા પોંકનું પ્રમાણ બજારમાં વધી જતું હોય છે પરંતુ ચાલુ વર્ષે પોંખના વેપારીઓના જણાવ્યા મુજબ હાલ પાંચસો રૂપિયા કિલોનો ભાવથી બજાર શરૂ થયું છે

મૂળ અમરેલીના લાઠી તાલુકાના વતની અને હાલ રહેતા પરિવારના વડીલ ગોપાળજીભાઈ રામજીભાઈ બલ્લરે દેહદાન અંગદાન માટે નિર્ણય કર્યો હતો સામાન્ય રીતે મનુષ્ય જીવનમાં મૃત્યુ પછી તેના અંગો અને દેહ દાન કરવાના સંખ્યાબંધ કિસ્સાઓ જોવા મળે છે ત્યારે ગોપાલ હયાતીમાં જ પોતાની મરણોપરાંત તમામ વિધિ કરાવી પોતાના દેહ દાન કરી નવી પહેલ કરી છે સર્વપ્રથમ વાત કરીએ તો આ મારા દાદા ગોપાળજીભાઈ હવે એમના ચોર્યાસી વર્ષ થઈ ચૂક્યા છે તો ચોર્યાસી વર્ષની અત્યાર સુધીની તેમની ઉંમરમાં તેમણે ખૂબ જ સારી રીતે જીવ્યા અત્યારે પણ ખૂબ જ સ્વસ્થ એમનું સ્વાસ્થ્ય સારું છે હાલતા ચાલતા છે પણ અત્યારે જીવતા જગત્યા જગત્યા કરવાનો જે ઉદ્દેશ છે એમાં મુખ્ય એ તો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય અને એના પછી જે દસ બાર દિવસ આપણા

બરાબર અને આમાંથી લોકોને શું છે સારું એવું છે મને બહુ આનંદ છે બજારો હા આ રીતે કરે મને બહુ આનંદ છે મને આ જે રીતે બહુ સારું કર્યો મને આનંદ છે એમાં કોઈ વાંધો નથી બહુ રેડી છે ગોપાળભાઈના પુત્રો નરેશભાઈ બલ્લર અને અશોકભાઈ બલરે પિતાના મોક્ષ બ્રાહ્મણો ને પુણ્ય દાન કર્યું હતું જોકે મૃત્યુ પછી રાખ બની જતું શરીર કોઈને કામ આવી શકતું નથી અને સ્વસ્થ શરીર અંગો કોઈ જરૂરિયાતમંદના જીવનમાં ઉજાસ લાવી શકે તો જીવન સાર્થક બનશે અને વિચાર સાથે જીવતા કરવા નિર્ણય કર્યો હતો કેમેરામેન અનિલ સાથે મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત સરકારના ધારાધોરણ મુજબ નથી અને જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વાલીઓનો આક્ષેપ છે કે કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં વાલીઓએ ડીઓ કચેરી ખાતે પહોંચીને હલ્લા બોલ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી વાલીઓ ફી મુદ્દે લડત લડી રહ્યા છે છતાં ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવીને ફી વસૂલીને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી રહ્યા હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે મોટી સંખ્યામાં વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે પહોંચીને વિરોધ કરી હલ્લા બોલ કર્યો હતો વાલીઓના આક્ષેપ છે કે ડોનેશનના બહાને કરોડો રૂપિયા કોબાંડ પણ આચરવામાં આવે છે ને હાલ તો વાલીઓ દ્વારા આ કરોડોના કોભાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરાઈ હતી તેમજ ડોનેશનના નામે લૂંટ બંધ કરોના નારા લગાવ્યા હતા જો આગામી દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એકત્રિત થયા છે બે હજાર સત્તર અઢાર પ્રમાણે અને અઢાર ઓગણીસ પ્રમાણે જે ફાઇનલ ઓર્ડર રજૂ કરવામાં આવ્યો એ મુજબ કોઈ પણ શાળાઓ હજી ફી ઘટાડો પાછી આપતી નથી સાથે નવા વર્ષનો જે પ્રોવિઝનલ ઓર્ડર જાહેર થયો છે એ મુજબ કોઈ પણ શાળાઓ ફી સ્વીકારવા તૈયાર નથી અને સાથે વાલીઓને ધમકી ભરાય અને માનસિક રીતે હેરાન કરે છે અને એવા એવું કહેવામાં આવે છે જો તમારા બાળકોને આ ફી ભરશો નહીં તો અહીંયા ટ્રાન્સપોર્ટેશન બંધ કરી દેવામાં આવશે માટે અમે અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી જે એક આની માટે જવાબદાર વ્યક્તિ છે એમને કહેવા આવ્યા છીએ કે તમે જો આ નિર્ણયને પરિણાત્મક અને નિર્ણયાત્મક રીતે રજૂ ના કરી શકો તો અમારે આગળ અન્ય કાર્યક્રમો આપવા પડશે સાથે સુરતની જે મેટાસ એડવાન્સી સ્કૂલ છે એ શાળાઓ બે હજાર પાંચથી ડોનેશન લે છે એની પણ રજૂઆત અમે અહીંયા વારંવાર કરી છે છતાં પણ વાલીઓને ડોનેશન પાછું મળ્યું નથી તો બે મુદ્દા સાથે દરેક વાલીઓ અહીંયા એકત્રિત થયા છીએ અને આવનારા દિવસોની અંદર જો અમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી કોઈ પરિણાત્મક અને નિર્ણયાત્મક જવાબ નહીં મળે તો અમે ધરણા અને ફીનો બહિષ્કારના કાર્યક્રમ કરીશું મહત્વની વાત છે કે વાલીઓના કહેવા પ્રમાણે ડીઓ અને એફઆરસી દ્વારા ખાનગી સ્કૂલોને દંડ નહીં કરી સરકારી તિજોરીને પણ નુકસાન કરી રહ્યા છે તો હવે આ મામલે તપાસ થાય તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત તાપી જિલ્લા સ્થિત કાકરા પર અણુવિત મથકની હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબે મહિલા સહકર્મીની છેડતી કરી અંગેની ફરિયાદ કાકરા પર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે અને જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે કાકરાપાર અણુ વિદ્યુત મથકની કોલોનીમાં આવેલ કેપીએસ હોસ્પિટલમાં કામ કરતા તબીબ અને મેડિકલ ઓફિસર એવા ડોક્ટર અજય કુમાર ચતુર્વેદીએ તેજ હોસ્પિટલમાં કામ કરતી અનુસૂચિત જનજાતિની મહિલાની 2 ઓગસ્ટ 2019 ના રોજ છેડતી કરી હતી જેને લઈ ગભરાઈ ગયેલ આદિવાસી મહિલાએ સમાજમાં બદનામીના ડરથી જે તે સમયે પોલીસ ફરિયાદ ન કરી હતી પરંતુ સગા સંબંધીએ ઘટનાની જાણ કરી હતી તેમણે હિંમત આપતા આ પીડિત આદિવાસી વિધવાએ આખરે 23મી નવેમ્બરના રોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને મહિલાની ફરિયાદને લઈને પોલીસે આઈપીસી કલમ શારીરિક છેડછાડ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ સુધારણા અધિનિયમ મુજબ કલમ દાખલ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ કેપીએસ હોસ્પિટલના તબીબની રાજસ્થાનની અણુ વિદ્યુત મથકમાં બદલી થઈ ગયો હોય તો જે અંગે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી આજે દિવસેને દિવસે રોગચાળો વધતો જાય છે લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાના ભોગ બની રહ્યા છે તેને મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના કામ પર સવાલો ઉઠી રહ્યા હતા તેને પાલિકા પોતાની કામગીરી રૂપે લોકોના ઘરોમાં જઈ પાણીની ટાંકી તેમની આજુબાજુની જગ્યા ચેક કરી દંડ ફટકારવામાં આવ્યા હતા પરંતુ શહેરની ખુલ્લી કેનાલમાં ગંદકી અને મચ્છરના ઉપદ્રવ સામે ક્યારે પગલાં લેશે ક્યારે આ ગંદકીને રોકવા કાર્યવાહી થશે

જાહેર માર્ગ અને આ કેનાલની સાફ સફાઈ કરવાનું કાર્ય નથી કેમ કે આ કેનાલની આજુબાજુના રસ્તાઓ પરથી લાખો લોકો રોજ અવરજવર કરે છે અને આજુબાજુના વિસ્તારમાં લોકોના રહેઠાણ પણ છે ત્યારે આ જ કેનાલના ગંદા પાણીમાંથી મચ્છરજન્ય રોગ ઉત્પન્ન થઈ રોગચાળો ફેલાવે છે બટ સમસ્યા એ છે કે આજે રસ્તા ઉપરના જે ખાડા ખાબોચિયાઓ જે હોય છે જે ઓફ સીઝનમાં પણ વરસાદ પડે છે તો એ જે ખાડાઓ ભરાય છે તો ત્યાંનો નિકાલ એ લોકો કઈ રીતે કરે છે અને બીજું કે જે નેરો છે ત્યાં જે પાણી જે હોય છે પાણીનો વહાવ જે ખરાબ રીતે હોય છે જ્યાં લીલ હોય છે ત્યાંનો જે મચ્છરો હોય છે તો એમાં એ લોકો કઈ રીતે દવાનો છંટકાવ કરે છે નથી કરતા તો મુદ્દો એ છે આજનો આ કેનાલનું પાણી એ નદીમાંથી આવે છે ત્યારે આ પાણીમાં જીવાત અને અન્ય કચરો પણ આવે છે જેથી આ પાણી ગંદકીના કારણે પાણી વપરાશ લાયક રહેતું નથી ના ઉપરાંત કેનાલની આજુબાજુ પણ કચરો જોવા મળે છે આ કચરાનો નિકાલ પણ ક્યારે આવશે તે જોવું રહ્યું ના ઉપરાંત પાણીમાં પૂજાપો એટલે કે ભગવાનની પૂજા બાદ ફૂલ હાર પણ આ કેનાલના પાણીમાં જોવા મળે છે ત્યારે લોકોની બેદરકારી પણ જોવા મળે છે કે નદી કિનારે થતી આસ્થા પર પણ સવાલ ઉઠે છે લોકોએ પણ એ સમજવું જરૂરી છે કે પૂજાપો કે અન્ય કચરો નદીમાં કે જાહેર જગ્યાએ ફેંકવો ન જોઈએ જેથી નદી અને કેનાલના પાણી પણ ચોખ્ખું રહે પાલિકા સાથે લોકોએ જાગૃત થવું પણ એટલું જ જરૂરી બન્યું છે સમસ્યા એ છે કે અમારા ઘરની પાણીની ટાંકી અમુક વાર ખુલ્લી રહી જાય છે તો એસએમસી વાળા અમને નોટિસ આપે છે અને દંડ ફટકારે છે તો હવે આ નહેર ખુલ્લી છે અને ડેન્ગ્યુનો બી પ્રમાણ વધી રહેલો છે તો શું એસએમસી વાળા એ લોકોને નોટિસ આપશે દંડ ફટકારશે એનું શું હવે તંત્ર આ કેનાલના ગંદા પાણી અને આજુબાજુની ગંદકી સામે તાત્કાલિક ધોરણે પગલા લે તે જરૂરી બન્યું છે આ કેનાલ ઉપરાંત આવી ઘણી જાહેર જગ્યાઓ છે જ્યાં પાણીનો ભરાવો થાય છે ઉપરાંત ગંદકી પણ ફેલાય છે એવી દરેક જગ્યાએ ધ્યાન દોરી તેની સામે કાર્યવાહી કરવાની જરૂર છે જેથી સ્વચ્છતાની સાથે રોગચાળો પણ ફેલાતો ઓછો થશે કેમેરામેન અજય કુમાર સાથે મિહાલી પટેલ ગુજરાત ન્યૂઝ સુરત ફાયર સેફ્ટીના અભાવે સુરતની સૌથી મોટી દુર્ઘટના તક્ષલા આર્કેડને 6 માસ પૂરા થયા તેમ છતાં લોકો હજી પણ આ દુર્ઘટનામાંથી બોધ પાઠ લેતા ન હોવાથી હજી પણ સંખ્યાબંધ મિલકતમાં ફાયર સેફ્ટીનો અભાવ છે તંત્રની નોટિસ અને સિલિંગની કામગીરી હોવા છતાં પણ લોકોમાં ફાયર સેફટી માટે ઉદાસીનતા જોવા મળી રહી છે ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી સરથાણા તક્ષલા આર્કેડમાં લાગેલી આગમાં 22 જિંદગી હોમાઈ ગઈ હતી ચોવીસ મે બે હજાર ઓગણીસ ના રોજ બનેલી આ ઘટનાને છ માસ પૂરા થઈ ગયા છે ના દુર્ઘટના બાદ પોલીસ કાર્યવાહીમાં ફાયર વિભાગના બિલ્ડરોને હજુ સુધી પણ જામીન મળ્યા નથી ના સમગ્ર કિસ્સામાં ગેરકાયદે બાંધકામ અને ફાયર સેફટીનો અભાવ હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ પાલિકાએ જાહેર મિલકતમાં ફાયર સેફ્ટી સુવિધા માટે સર્વે કરીને નોટિસ આપવાનું શરૂ કર્યું હતું फायर हाँ सेफ्टी सिस्टम हर एक जो हाई राइज बिल्डिंग है शॉपिंग सेंटर है मॉल है सभी में चेक कर रहे हैं करीब दो सौ बिल्डिंग में हमने चेक किया और जिसमें साधन नहीं थे उनको सभी को नोटिस दिया नोटिस के बाद काफी करीब 50 से 60 परसेंट बिल्डिंगों में लगवाया सिस्टम और बाकी जो बची हुई थी उसमें 85 फाइव है टोटल तो तो अभी भी पिछासी बिल्डिंग ऐसी है जिनमें सिस्टम नहीं है बिल्कुल भी और ग्राउंड प्लस फोर है हाई रेंज कमर्शियल बिल्डिंग है

દુર્ઘટના બાદ પાલિકાએ સંખ્યાબંધ મિલકતોમાં ફાયર સેફ્ટી નહીં હોવાથી સીલિંગની કામગીરી કરી હતી તેમ છતાં હજી પણ અનેક મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં જોવા મળી રહ્યા છે જો પાલિકા તંત્રની આકરી કામગીરી અને લોકોમાં જાગૃતિ નહીં આવે તો ફાયર સેફ્ટીના અભાવે તક્ષિલા જેવી દુર્ઘટના ફરી થઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી રાહુલ નામિક ગુજરાત ન્યૂઝ સુરત સુરત ખાતે છેલ્લા 10 વર્ષથી સામાજિક અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં જઈ લોકોને શૈક્ષણિક સામાજિક રીતે તેમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે સામાજિક સેવાના ભાગરૂપે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે કપિલ વસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સર્વ ધર્મ તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ના સમૂહ લગ્નમાં વિવિધ ધર્મના વર વધુના પાંચ જોડાઓના લગ્ન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં વર વધુને આશીર્વાદ આપવા ધારાસભ્ય સંગીતા પાટીલ મહારાષ્ટ્ર નવાપુરના નગર સેવક અમારું આ ત્રીજું તૃતીય સમૂહ લગ્ન નું આયોજન છે અને અમે આ વિસ્તારના અંદર જે આજે પાંચ જોડામાં ભાગ લીધા છે ને આવા કાર્ય અમે હરેક વિસ્તારમાં કરવામાં આતુર છે કે આપણા જે ગરીબ છોકરીઓ છે જેમને મા બાપ નથી જે દીકરીને બાપ નથી આ યા નથી એવા છોકરીઓને અમે આ સમૂહ બેસાડીએ છીએ કે એમના પૈસા બચે ને એ પૈસા એમને આગળ ફ્યુચરમાં શૈક્ષણિકને લીધે એ એમના બીજા કંઈક કાર્યોમાં કામ આવે પૈસા એ પૈસા બચાવવાનું અમે કામ કરી રહ્યા છીએ ને આ સમૂહ લગ્ન અમે સર્વયાતીને મળીને સાથે મળીને અમે આ કાર્ય કરી રહ્યા છીએ

સત્તર પોઈન્ટ ત્રણ ઓવરમાં ફક્ત અઠ્ઠાણું રન કરી ઓલ આઉટ થઈ હતી દિલ્હીની ટીમ તરફથી ફલ્લા સત્યજીત શામ સુઝમા અને અઝીમે બે બે વિકેટ ઝડપી હતી ચહેલે ઝડપેલી ત્રણ વિકેટના લીધે લાલભાઈ ખાતે રમાયેલી બીજી મેચમાં હરિયાણાએ દિલ્હીને હાર આપી હતી રાહુલ નાવિક ગુજરાત ન્યૂઝ સુરત અત્યારે હાલ મુલિડિંગમાં બસ આટલું જ હતું સમાચાર જાણવા માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર